નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ એકમાં રાષ્ટ્રીય ફળ કેરીમાં આપણે આજે આંબાવાડી અને તેના ખેડૂતો વિશે અભ્યાસ કરવાનો છે. હવે તમે તમારા ગામમાં ઘણી બધી આંબાવાડીઓ જોઈ હશે, ટીવી પર પણ જોઈ હશે, ક્યાંક તમે બસમાં ગયા હો ત્યાં રસ્તામાં પણ જોઈ હશે. આંબા ખૂબ ઊંચા હોય છે અને ઊંચા હોવા સાથે તે મૂળ ઘણા મજબૂત હોય છે, ઘણી જગ્યાએ નીચા પણ હોય છે અને નબળા પણ હોય છે. તો આવા આંબા છે એ તમારે શોધી કાઢવાના છે. તમને ખ્યાલ હશે તમે નાના હો ત્યારે અને અત્યારે તમે આંબા ઉપર ચડતા હશો, અને આંબા ઉપર ચડતા જો કોઈ જોઈ ગયું હોય તો તમને ખીજાય પણ છે. તમે કલ્પના કરો, તમે આંબા નીચે ઊભા છો તો એ તમારાથી કેટલો ઊંચો હશે એ વિચારીને તમારી જાતે લખજો. જોઈ કલ્પના કરો, વિચારો, તમે કોઈ એક આંબાવાડીમાં છો. મંદ મંદ વાયરો ઠંડો વાય છે, કોઈ આંબા ઉપર કોયલ બેઠી કૂ કૂનો અવાજ કરે છે અને તમે એની સાથે કૂ કૂનો અવાજ કરો છો. કોઈ આંબા નીચે કેરી પવનથી ડાળીઓ છે એ ડાળીઓ ઉપર હિંચકા ખાઈ રહી છે. ખેડૂતો સવારે અંધારામાં પોતાનું કામ કરી દે છે. કોઈ ખેડૂતો બળદગાડું લઈ અને પોતાની વાડીએ જતા રહે છે, તો ક્યારેક કોઈ સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂતો છે એને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. તો આ વખતે તમે જોયું હશે કે વાવાઝોડું થયું હતું તો એને કારણે ઘણી બધી કેરીઓ છે એ પડી ગઈ, તો તેને કારણે આંબાવાડીના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. બળદગાડામાં ખૂબ દૂર સુધી એને લઈ જવી પડે છે, તો ક્યારેક ત્યાં પહોંચી શકાતું નથી. હવે અંદાજે એક બળદગાડું છે એક કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે, તો 10 કલાકમાં કેટલું અંતર કાપી શકે છે? તો ચાલો આપણે જોઈએ. 4 કિમી અંતર કાપતા લાગતો સમય કેટલો છે? 1 કલાક છે. અને 10 કિમી અંતર કાપતા લાગતો સમય છે એ આપણે શોધવાનો છે. અહીંયા થશે ચોકડી ગુણાકાર, એટલે 10 સાથે 1 અને 4 છે એ છેદમાં આવશે, એટલે 10 ના છેદમાં 4. હવે આનો છે એ ભાંગાકાર કરતા આપણને આ સ્વરૂપ મળે છે. ચલો ભાંગાકાર કરીએ, તો કે 4 2 8, 10 માંથી 8 જાય તો 2. આ 2 છે એ અહીંયા આવશે, આ 2 છે એ અહીંયા ઉપર મૂકશું અને 4 છે એ આ 4 છેદમાં છે એ રહેવા દેશું. તો 2 કલાક 2/4 જેટલો સમય લાગશે. તો એને 60 વડે ગુણતા આપણને 15 ચોક 60 હોય છે, એના છેદ ઉડાડતા 15 2 30, તો 2 કલાક ને 30 મિનિટ એટલે કે 2.5 કલાક જેટલો સમય લાગશે. મુસાફરી દરમિયાન પવનને પણ આપણે અનુભવી શકીએ છીએ, સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. એવું લાગે છે કે આપણી સાથે સૂર્ય ફર્યા કરે છે. આપણને પવનની દિશાનું ભાન ન રહે તો આપણે સૂર્યની દિશા દ્વારા દિશાઓ નક્કી કરી શકીએ છીએ. તો તમને ખ્યાલ હશે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં ઉગે છે, અને આથમે છે એ પશ્ચિમ દિશા હોય છે. જો આપણે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ઊભા રહીએ તો આપણને બધી દિશાઓની જાણ થઈ જાય છે. તો ડાબા હાથ તરફ ઉત્તર દિશા અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા આવે છે, તો એ પ્રમાણે આપણે દિશાઓ નક્કી કરી શકીએ છીએ. વાહ, જો ઘણી બધી કેરીઓ છે. આ કેરી જોઈ તો મને મોઢામાં પાણી આવી ગયું, તમને આવ્યું? હા. ખેડૂતો આંબાની કલમ છે એ પસંદ કરે છે, એટલે કે આપણે જે રોપ નાખીએ છીએ એમાં કલમ હોય છે, એ કલમ વધારે સારી રીતે કેરી છે એ આપે છે.
તે પોતાની વાડીમાં વાવે છે અને આંબા મોટા થતા જ તેમાં કેરીઓ આવવા માંડે છે. એ કેરીઓ ક્યારે આવશે તેની રાહ જોવા માંડે છે. ઘણા અલગ અલગ પ્રકારના વાહનો છે, તો આ વાહન શેનું છે? તો કે ટ્રેક્ટરનું વાહન છે. વેચાણ કરવા માટે વિવિધ જગ્યાએ વિવિધ વાહનોનો ઉપયોગ કરવો પડે છે અને માર્કેટ યાર્ડ સુધી તેને બજારમાં પહોંચાડવાની હોય છે. તમે વિચારીને કહેજો જોઈ, ભાવનગરમાં માર્કેટ યાર્ડ ક્યાં આવી છે? સરસ, અકવાડા પાસે આવેલી છે. ઝડપથી પહોંચવા નાના નાના વાહનોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટર છે એ 1 કલાકના 20 કિલોમીટરની ગતિ કરે છે. તો આ ઝડપે 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ચાલો આપણે જોઈએ. 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે, તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આનો આપણે ચોકડી ગુણાકાર કરશું. 3 × 20 × 3 એટલે 20 × 3 છે કરતા આપણને 60 મળશે. એટલે 3 કલાકમાં એ 60 કિલોમીટરનું અંતર કાપશે. તો 85 કિલોમીટર અંતર કાપવું હોય તો એને કેટલો સમય લાગશે? તો 85 કિમી અંતર કાપવા માટે એને લાગતો સમય હોય એ આપણે શોધવાનો છે અને 20 કિમી અંતર માટે આપણને 1 કલાક લાગે છે. આનો આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. 85 × 1 એના છેદમાં 20. તો 85 × 1 85 ના છેદમાં 20 કલાક અને 5 ના છેદમાં 20 × 60 મિનિટ કરવાની. 20 × 60 થશે એટલે આપણે એનો છેદ ઉડાડ્યો છે અને 3 × 5 15 મિનિટ. તો 4 કલાક અને 15 મિનિટ થાય તો અંદાજે 4 કલાક નો સમય લાગે. હવે આગળ જોઈએ તો ઘણા બધા વાહનો આપેલા છે. જો આ ચિત્રો છે તે રેખાચિત્રો કહેવાય છે અને આ રેખાચિત્રો તમારે તમારા નોટબુકમાં દોરવાના છે. કેરીના ઉત્પાદન ખૂબ હમણે જ થયું છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને એનો વેપાર છે આપણે વ્યાવસાયિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એટલે કે આપણા દેશમાં અને દેશની બહાર પણ કરીએ છીએ. વિવિધ રાજ્યોમાં મોકલીએ છીએ, વિદેશમાં પણ મોકલીએ છીએ. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક કરવું હોય તો આપણે એને ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજ માધ્યમથી કરી શકીએ છીએ. જો આપણે આપણા ભારતની અંદરના જ રાજ્યોમાં મોકલવાનું હોય તો ટ્રક દ્વારા કે ટ્રેન દ્વારા આપણે મોકલવામાં આવે છે. જ્યારે આપણા દેશની બહારના દેશોમાં જ્યારે કેરી નું ઉત્પાદન મોકલવાનું હોય તો હવાઈ જહાજ એટલે કે વિમાન મારફતે છે એ મોકલવાનું હોય છે. આપણા પર્યાવરણ સાથે સ્વાસ્થ્યની ચિંતા બાબતે એ છે કે હાલ ઝડપથી કેરીઓ તૈયાર થાય છે એ માટે શું કરે છે? તો કે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરે છે જેને કારણે જમીન ખરાબ થાય છે, બિન ઉપજાઉ બની જાય છે એટલે કે સારી એવી ઉપજ આપતી નથી. કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરે છે તો જેને કારણે આપણું સ્વાસ્થ્ય બગડી જાય છે. પરંતુ આજના ખેડૂતો શું કરે છે? તો કે રાસાયણિક દવાઓને કારણે જે રોગો થાય છે એનાથી બચવા માટે તે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરે છે એ જેને કારણે જમીન અને આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહે. લોકો કાચી કેરીને ખરીદે અને પોતાના ઘરમાં રાખે છે. ઘરમાં એને પકવવા માટે સૂકું ઘાસ, શણના કોથળા હોય છે, ડુંગળી, કાગળ કે અનાજ હોય છે એની અંદર કેરી મૂકી રાખે છે અને પાકે પછી ખાય છે. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત છે. મોટા મોટા દેશમાં આંબાની સંખ્યા વધારે હતી. સામાન્ય રીતે વાડીઓમાં 2-4 આંબા જોવા મળતા. હાલ શું થાય છે? તો કે કલમ માત્રથી જ આપણે આંબાની ખેતી કરી શકીએ છીએ. દેશી આંબા માતૃપ્રાય અવસ્થામાં મળી આવે છે અને આંબો
જે જો આંબો બચશે જ નહીં તો કોયલ અને ટહુકા ક્યાંથી થશે? આપણા દાદાની જેમ આંબા ઉપર ચડી અને આનંદ આપણે કેમ લૂંટીશું? આંબાની મજા કેમ માણીશું? તો આવા આંબા અને કેરીઓ ઉપર સેંકડો સંકટો આવે છે, તો એ સંકટો ઉપર તમારે અહેવાલ લખવાનો છે. આ સુધી આપણે રાખીશું.